गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण बेनू गणित गणित में आपने आज आज शू भणवा है नीचे की वस्तुओं माटे एले कि चीचवा एले सीसो पर ते क्या आवशे एले आपने आ वस्तु आपने ना वजन प्रमाण अहीं गोठववानी छे। जे वजनवाड़ी वस्तु होय नीचे नी साइड आवशे एले कि भारे वस्तु होय ए नीचे नी साइड अने जे हल्की वस्तु होय ई ऊपर नी साइड आवशे। हल्की क्या ऊपर अने भारे होय नीचे। तो एवी ज रीते माटलू छे ने आ बोटल छे तो आ बे माथी भारे कई वस्तु छे तो कई छे आ माटलू छे। तो आपने अवी रीते करीने अहीं अवी रीते एरा द्वारा आपने अहीं जॉइंट करवानुं छे। हवे आ बोटल छे तो एने क्या जॉइंट करवानी छे तो अहीं अवी रीते। तो एवी रीते अहीं नानो बॉल छे ने आ फूटबॉल छे तो आ बे माथी वजनवाड़ी कई वस्तु छे तो आ जे नानो बॉल छे ई वजनवाड़ो होय होय ने तो एने अवी रीते अहीं ने आने અહીંયા એવી જ રીતે હવે અહીંયા કુકર છે ને વાટકો છે દેખાય છે તમારા વજનવાળી વસ્તુ હોય એ નીચેની સાઈડ અને જે હલકી વસ્તુ હોય એ ઉપરની સાઈડ એટલે કે આ વજનવાળી વસ્તુ છે એટલે કે અહીંયા અને આ હલકી વસ્તુ છે એટલે અહીંયા તમને ખબર પડી જ ગઈ હશે કે જે વજનવાળી વસ્તુ હોય એ નીચેની સાઈડ ને હલકી વસ્તુ હોય ઉપરની સાઈડ આવે છે। બધાને આવડી ગયું તો આ પરીક્ષામાં પૂછાય તો વ્યવસ્થિત રીતે આનું રિવિઝન કરવાનું છે કે જે વજનવાળી વસ્તુ હંમેશા નીચેની સાઈડ હોય અને હલકી વસ્તુ હંમેશા ઉપરની સાઈડ હોય છે। તો એવી રીતે પેજ નંબર 32 ઉપર પણ આપેલું છે ને। જો એક વસ્તુ હોય તો એ હલકી જોઈ તો તમને ખબર પડી જાય ને હવે એક ઈંટ એ હલકી છે તો ક્યાં આવશે ઉપરની સાઈડ ને આ બે ઈંટ છે તો એનાથી તો વજનવાળી હશે એટલે કે નીચેમાં। હવે આ બે તમને મગ દેખાય છે બે મગ છે ને એક ડોલ છે તો આ બેમાં કઈ વજનવાળી વસ્તુ છે તો બે મગ તો એ હલકી વસ્તુ છે ને આ ડોલમાં આપે પાણી આનાથી વધારે ભરાશે એટલે કે ભારે છે તો આવી રીતે સમજ્યા। હવે અહીંયા છે તો અહીંયા તમને એનો આ તમને જોઈને જેની પોટલી જોઈને કે આ જે ગુણ છે એ જોઈને તમને પેકેટ ઉપરથી જ ખબર પડી જશે કે કઈ વજનવાળી વસ્તુ છે ને કઈ હલકી વસ્તુઓ છે। હવે અહીંયા અહીંયા આપેલું છે કોણ શું ઉંચકશે આપણે બધા અહીંયા પ્રાણીઓ આપેલા છે પક્ષી છે માણસ છે કોણ શું ઉંચકી શકે એનું આપણે અહીંયા અનુમાન કરવાનું છે ને જોડકા જોડવાના છે। તો પેલું શું છે ગધેડો છે દેખાય છે તો એ શું ઉંચકી શકે તો સિમેન્ટની બેગ તો એને આવી રીતે જોડવાનું છે। પછી હાથી છે તમને ખબર છે જંગલમાં હાથીનું કામ શું હોય છે લાકડા ઉંચકવા માટેનું। પછી છે કૂતરો છે તો કૂતરો શું ઉંચકી શકે તો તમને ખબર હોય કૂતરો બોલ ઉંચકી શકે છે। હવે આ કીડી છે કીડી એટલે કે આ સાકરની કણી છે મીઠું કંઈક વસ્તુ છે તો કીડીની ફેવરેટ આઈટમ। પછી આ માણસ છે તો માણસ નોર્મલી શું ઉંચકી શકે બેગ તમે કાંઈ પણ વસ્તુ લેવા જાઓ તો બેગી ઉંચકી શકે છે। અને પોપટનું ફેવરેટ શું હોય છે લાલ મરચું તો આવી રીતે જોડકા જોડવાના છે અને વ્યવસ્થિત રીતે સાદે પોથીમાં જેનું રિવિઝન કરવાનું છે। હવે અહીંયા પાછળ તમને આપેલું છે કોણ શું ઉંચકી શકે તમારી મમ્મી છે એ કેટલો વજન ઉંચકી શકે એની કેપેસિટી જોવાની છે તો 5 કિલો તમારો ભાઈ 2 કિલો એટલે કે અને તમારા પપ્પા 10 કિલો અને નાની બેન તો 1 કિલો એટલે કે જે સૌથી નાનો છે એ 1 કિલો પછી બીજા ક્રમે એનો ભાઈ આવે તો 2 કિલો પછી મમ્મી 5 કિલો સૌથી મોટા પપ્પા એટલે કે 10 કિલો ઘઉં ઉંચકી શકે છે। તો આજે આપણે જોયું ને કે ભારે વસ્તુ ને હલકી વસ્તુઓ તો તમને આનું રિવિઝન 31, 32 અને 33 અને 34 પેજ નંબરમાં જે તમને આજે હું કરાવ્યું એ તમને સાદે પોથીમાં જેનું રિવિઝન કરવાનું છે। થેન્ક યુ।